नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ा शास्त्र प्रकरण बीजू सुरेख सहसंबंध एनी अंदर आपने बात करी। तो अगाउना लेक्चर में आपने कैलकुलेशन ની વાત તો નથી કરી, પણ સ્પીયર પ્લેનના ક્રમાંક સહસંબંધ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, એના દાખલા પણ ગણ્યા હતા। આજે આપણે જે બીજી રીત છે, બરોબર, બીજી રીત જે છે, હવે જો યાદ રાખજો, સહસંબંધની ત્રણ રીત છે। વિકિરણાકૃતિની રીત, કાલ્ક્યુલેશનની ગુણોત્પ્રકારની રીત અને સ્પીયર પ્લેનની ક્રમાંક સહસંબંધની રીત। तो स्पीयर मेल ना क्रमांक सहसंबंध ना दाखला आपने लिया। अबे आज आपने कैलकुलेशन में जी गुणोत्पाद की रीत ने आधारे सहसंबंध केम गणो एना माटे थोड़ा सूत्र जे छे, मुख्य त्रण सूत्र छे जे तमने पांच पाठ में उपयोगी छे। तो आपने शुरुआत करिए कि पहला सूत्र कयो, सूत्र पहलो જ્યારે x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંકમાં મળતી હોય કેવી મળતી હોય પૂર્ણાંકમાં મળતી હોય ત્યારે કેવું સૂત્ર આવે સહસંબંધ નું સહસંબંધ ને
કે x બાર અને y બાર ની કિંમત અપૂર્ણાંકમાં મળતી હોય ત્યારે કયું સૂત્ર આવશે? તો અપૂર્ણાંક એટલે શું? તો કે અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં મળતી હોય, કેમાં મળતી હોય? પોઈન્ટમાં મળતી હોય. તો આ પહેલું સૂત્ર હતું x બાર y બાર ની કિંમત અપૂર્ણાંકમાં મળતી હોય ત્યારે. બીજું સૂત્ર છે કે જ્યારે x બાર અને y બાર ની કિંમત અપૂર્ણાંકમાં મળતી હોય ત્યારે. કયું સૂત્ર આવશે? પહેલા લખી નાખો જેને કઈ રીત કહેવાય, જવાબ પણ એકલો જ મળે.
મળશે બરાબર ત્રણે ત્રણ સૂત્રનો ઉપયોગ કોઈ એક દાખલો ગણજો તમે ત્રણે ત્રણ સૂત્રનો ઉપયોગ કરશું આપણે બરાબર અને તમે પણ કરજો એની અંદર એનો જવાબ જે સહસંબંધ છે એ r ની કિંમત સમાન જ મળશે તો આજે આપણે માત્ર આ વિડિયોમાં માત્ર સહસંબંધના કેલ્ક્યુલેશનના સૂત્રની આપણે માહિતી મેળવી હવે પછીના જે વિડિયો આવશે એની અંદરથી આપણે બરાબર દાખલાની ગણતરી કરશું જય હિન્દ જય ભારત